લોકડાઉનની સ્થિતિને કારણે લોકો હવે પોતપોતાની રીતે જુદા જુદા વ્યવસાય કે કળામાં આગળ વધી રહ્યા છે. ત્યારે ભુજની સાત્રા કે જે કચ્છ યુનિવર્સિટી ભુજમાં BSc અને કરેલ છે, જેને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીનો મિકેનિકલ વેન્ટિલેશન ફોર COVID-19નો કોર્સ માત્ર 8 કલાકમાં પૂરો કરીને અન્ય સત્રો માટે નવો રાહ સીધ્યો છે. ભુજની નંદિની અજયભાઈ જોશીએ હાલ મળેલા નવરાશના સમયનો સદુપયોગ કરીને અમેરિકાની યુનિવર્સિટીમાં સામાન્ય રીતે 2.5 લાખ જેવી ફી લઈને કરાવતો કોર્સ વિનામૂલ્યે થાય છે તેની તક ઝડપી લીધી હતી. 4 થી 12 સપ્તાહ લાગે તેનો કોર્સ ફક્ત 8 કલાકમાં પૂર્ણ કરીને ઓનલાઈન પરીક્ષા આપી સફળતા મેળવીને યુનિવર્સિટીનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ ઉપરાંત તેની સનશાઈન એન્ડ કુકિંગ કોર્સ પણ કર્યો છે. તેમના પરિવારમાં પિતા અજયભાઈ, માતા સાયાબેન સૌએ આ સિદ્ધિને બિરદાવી હતી તથા નંદિનીએ આ કોર્સ કરવા પ્રેરિત કરેલ હતી. નંદિની જોશીને આ સિદ્ધિ બદલ ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. તમારું નામ શું છે? મારું નામ નંદિની જોશી છે. હું મૂળ નલિયાની છું અને હાલ અભ્યાસ અર્થે કચ્છ યુનિવર્સિટીમાંથી BSc કમ્પ્લીટ કરેલું છે. તમે જે કોર્સ કર્યો છે એનું નામ શું છે? મેં હાલમાં જે ઓનલાઈન કોર્સ કર્યો છે એનું નામ છે મિકેનિકલ વેન્ટિલેશન ફોર COVID-19. એમાં જે COVID-19ના પેશન્ટ્સ હોય છે એને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો એના માટે એમને કૃત્રિમ ઓક્સિજન આપવું પડે છે અને કૃત્રિમ ઓક્સિજન આ મિકેનિકલ વેન્ટિલેશન દ્વારા આપવામાં આવે છે. અને એ વેન્ટિલેશનના કેટલા પ્રકાર છે અને એનામાં શું શું હોય છે એની જાણકારી મને મળે છે. તમને આ COVID-19 પર પરીક્ષા આપવાનો વિચાર કઈ રીતે આવ્યો? હાલ સમયમાં જે સમયનો સદુપયોગ કરવા માટે આ ઓનલાઈન કોર્સ મેં કર્યો છે, જેની મને ન્યૂઝપેપરથી જાણકારી મળી છે. એના માટે આ કોર્સ 1 વીકનો છે જે મેં 8 કલાકમાં કમ્પ્લીટ કર્યો છે. આગળ તમે શું કરવા માંગો છો? હાલમાં મેં BSc કમ્પ્લીટ કર્યું છે. આગળ હું ઉચ્ચતર ડિગ્રી મેળવી અને સાયન્ટિસ્ટ બનવા માંગુ છું અને દેશની સેવા કરવા માંગુ છું. તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો? હાલની જે કોરોનાની મહામારી છે એના માટે ખાલી સરકારની જવાબદારી નથી, આપણે બધા પણ સુરક્ષિત રહીએ એના માટે ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ આપણે પણ જવાબદારી નિભાવીએ. અને હું બધાને અપીલ કરીશ એવી કે આ ઓનલાઈન કોર્સથી પોતાના સમયનો સદુપયોગ કરે.